મંડળમાં મેષ રાશિની વાત કરીએ તો પહેલી રાશિ એ મેષ રાશિ છે મેષ રાશિ એટલે અક્ષર એના અલ અને સ્વામી તો મંગળ છે કોઈ પણ વાહન હોય મશીનરી હોય આવી કોઈ પણ બાબતમાં લોખંડથી આજના દિવસ માટે થોડું સાચવીને કામકાજ કરવું જરૂરી છે કોઈ સારા સમાચાર શુભ સમાચાર આજના દિવસ માટે પ્રાપ્ત થાય રોકાણ કરેલા હશે તો આજના દિવસ માટે લાભ કરાવડાવશે કામકાજની અંદર ફાયદાના યોગ પણ આજના દિવસ માટે સારા બની રહ્યા છે વૃષભ રાશિની વાત કરીએ બહુ અક્ષરવાળા જાતકો વૃષભ રાશિના જાતકો છે નોકરી હોય કોઈ પણ રોકાણ હોય આજના દિવસ માટે સારો લાભ કરાવડાવશે યાત્રા પ્રવાસથી પણ લાભની શક્યતાઓ પ્રબળ બને છે પરોપકારના કામકાજ કરવામાં ચોક્કસ એક સારી શાંતિ મળશે થોડીક માનસિક બેચેરી આજના દિવસ માટે રહે તેવી શક્યતાઓ પણ દેખાઈ રહી છે મિથુન રાશિની વાત કરીએ તો ક છ અને ક અક્ષરવાળા જાતકો મિથુન રાશિવાળા જાતકો છે કોઈ પણ કામકાજ જોખમવાળા હોય એવા કામકાજથી આજના દિવસ માટે થોડા દૂર રહેજો ખર્ચનું પ્રમાણ કદાચ આજના દિવસ માટે વધી શકે છે શત્રુઓથી સામાન્ય પરેશાની પણ આજના દિવસ માટે રહેશે અજાણે આ વ્યક્તિની ઉપર વિશ્વાસ મૂકતા પહેલાં વિચાર કરજો કે આ વ્યક્તિ એને યોગ્ય છે કે કેમ નહીં તો નુકસાન થવાની શક્યતાઓ પણ આજના દિવસ માટે દેખાઈ રહી છે જય ગણેશ રાશિ કર્કની વાત કરીએ તો ડ અને હજના અક્ષર છે એવા કર્ક રાશિવાળા જાતકો માટે આજના દિવસે કોઈપણ પ્રકારનું રોકાયેલું ધન હશે તો પ્રયાસ કરવાથી સફળતા પ્રાપ્ત થશે ધન મળશે કામકાજમાં એક વૃદ્ધિના સારા યોગ બની રહ્યા છે રોકાણ વેપાર અભ્યાસ આ બધી બાબતોમાં સારી સફળતા આજે મળશે મનોબળ મજબૂત બને તેવા સુંદરયોગ બની રહ્યા છે કોઈ પણ પ્રકારના રોગ શોક હોય તો મનોબળને મજબૂત રાખજો એના કારણે તમારો રોગ જલ્દી મળશે સિંહ રાશિની વાત કરીએ મો અને ટ્વજાના અક્ષર છે તો સિંહ રાશિવાળા જાતકો માટે નવા કામકાજમાં લાભ થશે આજના દિવસ માટે મતલબ લાભની શક્યતાઓ પ્રબળ દેખાય છે સાથે સાથે તમારા સેલ્ફ કોન્ફિડન્સ પાવર એટલે આત્મબળમાં વધારો થશે કામકાજમાં ફાયદો થાય મન પ્રસન્ન રહે આજનો દિવસ તમારા માટે સારો છે પણ કામકાજમાં થોડી જવાબદારી પણ વધે તેવી શક્યતાઓ પણ દેખાઈ રહી છે હવે કન્યા રાશિની વાત કરીએ અક્ષર જેના પોઠ અને અણસ એવા જાતકો માટે ધાર્મિક યાત્રા કે પ્રવાસની સંભાવનાઓ આજના દિવસ માટે દેખાઈ રહી છે રાજકાજમાં કોઈપણ પ્રકારના કામકાજ હોય તો થોડી રુકાવટો પણ દૂર થશે આજના દિવસ માટે ધન પ્રાપ્તિની સંભાવનાઓ તો પ્રબળ દેખાઈ જ રહી છે કામકાજની અંદર સફળતાના યોગ પણ સારા ચંદ્રબળના આધારે આજે બની રહ્યા છે કન્યા રાશિના જાતકોને જય ગણેશ હવે વાત કરીએ તુલા રાશિની ર અને તજ એના અક્ષર છે તો તુલા રાશિવાળા જાતકો માટે આકસ્મિક લાભ નવા રોકાણ આવું કોઈ પણ કામકાજ કરવું તો સમય આજે ઉત્તમ છે વિવાદિત કાર્યોમાં પ્રતિષ્ઠાને હાની પહોંચે તેવી સંભાવનાઓ દેખાય છે સાચવીને કામકાજ કરજો મોટાની વાતને બને ત્યાં સુધી દિલ ઉપર ના લેવી એ ખાસ જરૂરી છે આજનો દિવસ તમારા માટે આવો રહેશે વાત કરીએ વૃશ્ચિક રાશિની નવ અને યુવા અક્ષરવાળા જાતકો એ વૃશ્ચિક રાશિના જાતકો છે જીવનસાથી હોય ચાહે ભાગીદાર હોય એનો ઉત્તમ સહયોગ પ્રાપ્ત થાય આજના દિવસ માટે વિરોધીઓ તમારાથી પરાજિત થાય તેવા પણ યોગ બની રહ્યા છે કોર્ટ કચેરીમાં પારિવારિક પણ સંઘર્ષની અંદર થોડુંક જો સાચવીને કામકાજ કરો તો સફળતા મળે બને ત્યાં સુધી આજના દિવસ માટે વ્યર્થ વાણી વિલાસથી દૂર રહેશો તમારું ખૂબ કલ્યાણ થશે ધન રાશિ ધનરાશિ પધ ફને ઢગસરવાળા ધન રાશિના જાતકોએ સંપત્તિને લગતા કોઈપણ પ્રકારના કામકાજમાં આજના દિવસ માટે સારા લાભની શક્યતાઓ દેખાય છે સામાજિક કાર્યોમાં યશ વધે પ્રભાવ પણ તમારો વધે વિવેકવાળા કામકાજમાં પણ સારા લાભની શક્યતાઓ આજના દિવસ માટે દેખાઈ રહી છે હરીફાઈવાળા પણ પ્રકારના કામકાજ હોય તો એમાં પણ સફળતા મળશે મતલબ આજનો દિવસ તમારા માટે આ પ્રમાણે શ્રેષ્ઠ દેખાઈ રહ્યો છે જય ગણેશ મકર રાશિની વાત કરીએ ખ અને જ અક્ષરવાળા જાતકોની મહેનતના પ્રમાણમાં આજના દિવસ માટે સારી સફળતા મળે તેવા યોગ દેખાઈ રહ્યા છે ધંધાની અંદર આવકમાં એક નવી તકો મળે સંતાનોના પ્રશ્નોમાં થોડી પરેશાની રહે તેવી શક્યતાઓ દેખાય છે જવાબદારીમાં થોડો વધારો થાય પણ સાથે સાથે લાભની શક્યતાઓ પણ દેખાય છે એકંદરે આજનો દિવસ તમારા માટે આ પ્રમાણનો રહેશે કુંભરાશિ ગ અને સજ એના અક્ષર જેવા જાતકો માટે મશીનરી અને વાહનની બાબતમાં સંભાળીને કામકાજ કરવું જોખમી કામકાજ જો હોય તો એનાથી થોડુંક દૂર રહેવું સાથે સાથે વેપાર વાણિજ્યની અંદર થોડું મધ્યમ દેખાઈ રહ્યું છે કારની કારકિર્દીની બાબતની અંદર પણ સાવધાન રહેવું પડશે તો આ પ્રમાણે તમને સારી સુખની પ્રાપ્તિ થશે મીન રાશિની વાત કરીએ દસ છ જ અને છ જના અક્ષર છે એવા જાતકો માટે યાત્રા પ્રવાસ કે ફરવાના સારા યોગ બની રહ્યા છે લાભ પણ થાય માન પાન પ્રતિષ્ઠામાં પણ વૃદ્ધિના સારા યોગ દેખાય છે રોકાયેલા કાર્યની અંદર એક સારી ગતિ મળશે હોંશિયારીથી કામકાજમાં થોડુંક ધ્યાન રાખીને કામકાજ કરશો તો આ કામકાજમાં તમને વધારે સારી સફળતાની પ્રાપ્તિ થશે જય ગણેશ